नमस्कार मित्रों, हूँ मोहन गढ़वी, गुजराती दुनिया यूट्यूब चैनल में फरी एक बार आप सब मित्रों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, भेगा करेला 2000 रुपया आखरे शूँ करशे मोदी सरकार? भारत सरकारे 2000 नोटों ने बंद करी नाख्या अने लोकोए पोताना 2000 नोट जमा पण करी नाख्या बैंकों में। पण हवे सरकार आ नोटोनुं करशे शूँ मित्रों? कारण के आ नोट तो हवे रद्दीथी वधारे काई रह्या नथी, तो शूँ हवे सरकार आ नोटोने जमा करशे के पछी एमने एकदम नष्ट करी नाखशे? मित्रों, जो तमारा मनमां पण आ प्रश्न आवी रह्यो छे तो आ वीडियो ने एकदम छेले सुधी जरूर जोजो। आजना आ वीडियो में मित्रों हूँ तमने नोटबंदी पछी नोटोनो शूँ करवामां आवे छे તે વિષયમાં એકદમ ડિટેલમાં માહિતી આપવા જઈ રહ્યો છું, માટે આ વિડિયો સાથે બન્યા રહેજો મિત્રો। અને જો આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડિયો શરૂ કરીએ। મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 19 મે ના રોજ એક સર્ક્યુલર જારી કર્યો હતો, જેમાં એણે 2000 ના નોટને બંધ કરવાનો ફેસલો લીધો હતો। અને આ સર્ક્યુલરના આવતા જ મિત્રો લોકોમાં ગભરામણ ફેલાઈ ગઈ અને ફરી એકવાર લોકોને 2016 ની નોટબંધીનો સમય યાદ આવી ગયો, જ્યારે 8 નવેમ્બર 2016 રાત્રે મોદીજીએ નોટબંધીનું એલાન કર્યો હતો। અને બીજા દિવસે જ મિત્રો બેંકોની સામે એકદમ લાંબી લાંબી લાઈનો લાગી ગઈ હતી। પણ મિત્રો, જો તમે એવું વિચારી રહ્યા છો કે આ ભારતીય ઇતિહાસની સૌથી પહેલી નોટબંધી હતી 2016 અને તમે આ સમયને જોવાવાળા પહેલા વ્યક્તિ છો, તો આવું નથી મિત્રો। તમને જાણીને હેરાની થશે કે ભારતીય ઇતિહાસની સૌથી પહેલી નોટબંધી આઝાદીથી એક વર્ષ પહેલા 1946 થઈ હતી। ભારતના તે સમયના વોઇસરોય સર આર્ચિબાલ વેબલે 12 જાન્યુઆરી 1946 રોજ હાઈ કરન્સીવાળા નોટોને ડીમોનેટાઇઝ કરવાનો આદેશ જારી કર્યો હતો। બ્રિટિશ કાળમાં જારી થયેલ 500 રૂપિયા, 1000 રૂપિયા અને 10000 રૂપિયાની નોટની વૈધતાને સમાપ્ત કરી દેવામાં આવી હતી। આ મિત્રો, આઝાદીથી પહેલા દેશમાં 10000ની નોટ પણ ચાલતી હતી। તે સમયે 100 રૂપિયાથી ઉપરની રકમની બધી નોટોને બંધ કરી દેવામાં આવ્યું। બ્રિટિશ સરકારે આ ફેસલો લોકો પાસે જમા કાળા નાણાંને બહાર કાઢવા માટે કર્યું હતું, અથવા તમે સરળ રીતે એમ સમજી શકો છો કે અંગ્રેજો ભારત છોડવાથી પહેલા ફરી એકવાર ભારત દેશને લૂંટવા માંગતા હતા। નોટબંધીનો સૌથી મોટો કારણ તો લોકો પાસે જમા કાળા ધનને બહાર કાઢવાનો જ હોય છે। મિત્રો, લોકો હંમેશા કાળા ધનને મોટી નોટોના રૂપમાં જમા કરે છે અને પછી જ્યારે મિત્રો નોટબંધી કરી દેવામાં આવે છે તો આ એકવારમાં આ લોકો આટલા મોટા અમાઉન્ટને એકવારમાં બેંકમાં જઈને જમા નથી કરી શકતા, જેનાથી એમની નોટો રદ્દી બરાબર થઈ જાય છે। આવી રીતે સરકાર કાળા ધનના સ્ટોરેજ ઉપર લગામ લગાડે છે। હવે મિત્રો આપણે વાત કરીએ આઝાદ ભારતની પહેલી નોટબંધીની, તો સૌથી પહેલી નોટબંધી તો અંગ્રેજો દ્વારા 1946 કરવામાં આવી હતી અને એના પછી 1947 ભારત આઝાદ થયો। એના પછી આઝાદ ભારતની પહેલી નોટબંધી ક્યારે થઈ હવે ધ્યાનથી સાંભળજો મિત્રો। તો મિત્રો આ પણ એક અચરજની વાત જ છે, કારણ કે આઝાદ ભારતની પહેલી નોટબંધી, આઝાદી પછી પહેલી નોટબંધી પણ ભારતીય જનતા પાર્ટીના રહેતા જ થઈ હતી। મિત્રો, આ નોટબંધી વર્ષ 1978 મોરારજી દેસાઈની સરકાર દ્વારા કરવામાં આવી હતી। મોરારજી દેસાઈની સરકારે મોટા નોટોને ડીમોનેટાઇઝ કરવાની ઘોષણા કરી હતી। સરકારે 16 જાન્યુઆરી 1978 રોજ 1000 રૂપિયા, 5000 રૂપિયા અને 10000 રૂપિયાની નોટોને બંધ કરવાની ઘોષણા કરી હતી। હવે મિત્રો અહીંયા એક વાતની ખાસ નોંધ લેજો કે અંગ્રેજો દ્વારા જ્યારે પહેલી નોટબંધી કરવામાં આવી હતી 1946, એના પછી 1947 ભારત દેશ આઝાદ થયો, તો એના પછી કોંગ્રેસ સરકારના કાર્યકાળ દરમિયાન 1000 અને 10000ની નોટો પાછી ચલણમાં આવી હતી અને એની સાથે 5000 રૂપિયાની નોટ પણ ચલણમાં આવી હતી। આ ક્યારે અને કેવી રીતે આવી હું તમને આ વિડીયોમાં આગળ જણાવીશ। પછી આ નોટોને ફરી એકવાર 1978 બીજેપી સરકારના કાર્યકાળમાં બંધ કરી દેવામાં આવી। મિત્રો, હજી પણ તમને અહીંયા એક વાત જાણવી ખૂબ જ જરૂરી છે કે નોટબંધીનો ફેસલો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો હોય છે, કારણ કે નોટો છાપવાનું કામ પણ રિઝર્વ બેંકની દેખરેખમાં જ થાય છે। તમને જાણીને હેરાની થશે કે ભારતીય રિઝર્વ બેંકની શરૂઆત આઝાદીથી પહેલાં થઈ હતી। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 1938 પહેલી પેપર કરન્સી છાપી હતી, જે 5 રૂપિયાની નોટની હતી। એના પછી એ જ વર્ષે 10 રૂપિયા, 100 રૂપિયા, 1000 રૂપિયા અને 10000 રૂપિયાની નોટો છાપવામાં આવી હતી। પણ જેમ કે શરૂઆતમાં જણાવ્યું એમ 1946 અંગ્રેજો દ્વારા 1000 રૂપિયા અને 10000ની નોટને બંધ કરી દેવામાં આવ્યું હતું અને એના પછી મિત્રો ફરી એકવાર કોંગ્રેસ સરકારના શાસનમાં 1954 ફરી એકવાર 1000 અને 10000ના નોટોને છાપવામાં આવ્યું હતું અને આની સાથે મિત્રો 5000 રૂપિયાના પણ નવા નોટ છાપવામાં આવ્યા હતા 1954 સમયમાં અને એના પછી છેલ્લે 1978 5000 અને 10000 રૂપિયાની નોટોને મોરારજી દેસાઈ સરકારે ચલણમાંથી બહાર કરી નાખ્યું અને પછી એના પછી ક્યારે પણ 5000 અને 10000 રૂપિયાની નોટ પછી ભારત દેશમાં ચલણમાં નથી આવી। આના પછી મોદી સરકાર દ્વારા 8 નવેમ્બર 2016 રાત્રે
ફરી એકવાર નોટબંધી કરવામાં આવી। 500 અને 1000 રૂપિયાના નોટને ડીમોનેટાઇઝ કરવામાં આવ્યું। પછી 2000 રૂપિયાની નવી નોટ જારી કરવામાં આવી, જેનાથી માર્કેટમાં બેલેન્સ બનેલો રહે। પણ હવે 2023માં મોદી સરકારે ફરી એકવાર 2000 રૂપિયાની નોટોને બંધ કરવાનો ફેસલો કરી લીધો છે। પણ મિત્રો, એક વાત છે, આને એકદમથી બંધ કરવામાં નથી આવ્યું, હજી પણ માર્કેટમાં ચલણમાં છે। હવે કોઈ લે ન લે એ અલગ વાત છે, પણ માર્કેટમાં હજી આ નોટો ચલણમાં છે। પણ હવે સવાલ એ છે કે લોકો હવે જે આ 2000 રૂપિયાના નોટોને જમા કરાવી રહ્યા છે, અને લગભગ તો વધારે પૂરતા થઈ પણ ગયા હશે હવે તો। પણ હા, અહીંયા મિત્રો, એવા લોકો જે કાળા ધન તરીકે આ નોટોને સંતાડીને રાખી રહ્યા છે, એવા લોકોને તકલીફ પડવાની છે। બાકી આપણા જેવાને તો કોઈ આનાથી તકલીફ પડવાની બિલકુલ નથી। તો બધા લોકો હવે 2000ની નોટોને બેંકોમાં જમા કરશે, તો બેંકો પાસે તો પછી નોટોના ઢગલા થઈ જશે 2000ની નોટોના। તો હવે સવાલ એ છે કે બેંક આટલા બધા 2000ના નોટોનો કરશે શું? અને જ્યારે વર્ષ 2016માં 500 અને 1000ના નોટોને બંધ કરવામાં આવ્યું હતું, તો ઈ નોટોને કેવી રીતે ઠેકાને લગાડવામાં આવ્યું હતું? તો આરબીઆઈના અનુસાર આ જૂના નોટોનો નિયમના અનુસાર વિઘટન કરવામાં આવે છે। આ નોટોની વેકેશન અને પ્રોસેસિંગ સિસ્ટમના પછી એમનું બ્રિકેટ સિસ્ટમના જરીએ બ્રિક્સ કરવામાં આવે છે। આરબીઆઈના અનુસાર જૂના નોટોને કરન્સી વેરિફિકેશન પ્રોસેસિંગ સિસ્ટમ, મતલબ કે CVPSના રીતે વિઘટન કરવામાં આવે છે। પહેલા ફેઝમાં એ જોવામાં આવે છે કે આ કરન્સી નષ્ટ કરવા લાયક છે કે નહીં। બીજા ફેઝમાં સિરીટિંગ બ્રિકેટ સિસ્ટમના જરીએ આ નોટોને મશીનની મદદથી એકદમ ચૂરો ચૂરો કરી દેવામાં આવે છે। પછી આ ચૂરાને ફરીથી કમ્પ્રેસ કરી અને બ્રિક્સની શેપ આપવામાં આવે છે। આખા ભારતમાં આરબીઆઈના 70 એવા ઓફિસ છે જ્યાં નોટોને ચૂરો કરવાનું કામ કરવામાં આવે છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર ખબર પડે છે કે ઘણીવાર ઓફિસરોના સુપરવાઇઝરમાં નોટોના આ ચૂરાને સળગાવી દેવામાં આવતું હોય છે, અને ઘણીવાર આ ચૂરામાંથી ફાઇલ કવર અને કાર્ડબોર્ડ જેવી વસ્તુઓ પણ બનાવી લેવામાં આવતી હોય છે। કારણ કે આ ચૂરામાં મિત્રો કાગળ સિવાય બીજો કાંઈ પણ નથી હોતો, માટે આમને રિસાયકલ કરી અને ઘણીવાર બીજા કામોમાં પણ વપરાશમાં લેવામાં આવતું હોય છે। મિત્રો, ભારતમાં 1 રૂપિયાનો નોટ છોડી અને બીજા જેટલા પણ નોટો છે એ બધી નોટો રિઝર્વ બેંક દ્વારા છાપવામાં આવે છે। ખાલી 1 રૂપિયાનો જે નોટ હોય છે એ વિત્ત મંત્રાલય જારી કરે છે। દેશમાં 4 જગ્યાઓ ઉપર નોટ પ્રિન્ટિંગ પ્રેસ છે અને 4 જગ્યાએ સિક્કા બનાવવાનો ટેક્સાસ છે। નાસિક, દેવાસ, મૈસૂર અને વૈશાલબોની પશ્ચિમ બંગાળમાં નોટ છાપવાની પ્રેસ છે। સિક્કા બનાવવાનું કામ મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ અને નોઈડામાં થાય છે। કરન્સી નોટ છાપવા માટે કોટનથી બનેલા કાગળ અને ખાસ સ્યાહીનો વપરાશ કરવામાં આવે છે। તો મિત્રો, હવે ટોપ કરન્સીથી જોડાયેલા લગભગ તમામ પ્રશ્નોનો જવાબ આ વિડીયોમાં તમને જણાવી દેવામાં આવ્યું છે। પણ મિત્રો, જો તમારા મનમાં હજી પણ કોઈ પ્રશ્ન છે તો અમને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો, અને જેટલો બની શકે એટલો આ વિડીયોને તમારા ગ્રુપોમાં, તમારા મિત્રો સાથે અને પરિજનો સાથે શેર જરૂર કરજો। તો આજના વિડીયોમાં આટલું જ, હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે। ધન્યવાદ। મિત્રો, તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે, માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ। કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે। માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી। અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના YouTube ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન, જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે। આખો વિડીયો જોવા બદલ આભાર। હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં। ધન્યવાદ।